નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? ચાલો આપણે પ્રકરણ છે 11મું, ક્ષેત્રફળ અને પરિમિતિ, ધોરણ 5 ની અંદર આપણે જોતા હતા બરાબર કે આપણે ચોરસ લંબચોરસનું ક્ષેત્રફળ છે, પરિમિતિ છે, એના સૂત્રો છે, પછી એને લગતા દાખલા છે, આપણે શું તો કાગળ જોયું. હવે તમારે પાડા નંબર 152 ઉપર ભૂમિતિ વહે છે, એમાં 3 બાળકો આવ્યા છે અને એ કહે છે કે અહીંયા એક ચોરસ છે, આ એક ચિત્રમાં એક ચોરસ આવ્યો છે ને, એને શું સમજવાનું છે? જો કે એક ચોરસ મીટર છે સમજવાનું છે, બરાબર. તો અહીંયા કેટલા ખાના છે? તો આપણે ગણીએ તો અહીંયા 10 થાય છે અને અહીંયા ગણીએ તો કેટલા? તો 9. તો 10 9 ને 90, કુલ 90 ખાના છે થાય. પાછા એક એક ચિત્ર ને એવી રીતના આપવાના કે બુક્સ પણ શું તો કેના ભાગમાં આવે. તો કુલ કેટલી ચોરસ મીટર જમીન છે? તો કે આપણે 90 અને 3 મીટર, તો કેટલી આવશે? તો કે 1 ને એ 30 ચોરસ મીટર છે જમીન આવશે, બરાબર. તો એમ કે છે ચૂંકી ઝૂંપડી અને ઈમરાનને વાળ બનાવવા માટે વાયરની જરૂર છે. તો હવે તો વાળ બનાવી છે, તો ફટી પર વાળ બનાવશે તો શું કરશે? તો કે આપણે એની પરિમિતિ છે શોધવી પડશે, બરાબર. પછી તો પરિમિતિ અહીંયા આપણે શોધીએ તો ચૂંકીની જમીનની પરિમિતિ, આ ભાગ છે ચૂંકીને દીધું, બરાબર. એની પરિમિતિ તો કે અહીંયા 9, અહીંયા 3, પછી 6, એને જેટલા જેટલા ખાના આવતા હોય એનો શું? તો કે આપણે 12નો જે સરવાળો કરીએ એને શું તો કે પરિમિતિ છે કહેવાય. 6 1 3 4, તો કુલ કેટલી? તો કે 26 ચોરસ મીટર છે જમીન છે કોની? તો કે ચૂંટકીની થાય, બરાબર. પછી ઝૂંપડીની જમીન, તો ઝૂંપડી છે એને કેટલી ચોરસ મીટર જમીન છે આવશે? તો કે ઝૂંપડીના અહીંથી આપણે ગણીએ તો કેટલા? તો કે 24 મીટર છે જમીન છે એના ભાગમાં આવશે અને ચોરસ મીટર જમીન એને મળશે. અને ઇમરાનને કરીએ તો 26 ચોરસ મીટર છે જમીન છે એના ભાગમાં આવશે, બરાબર. પછી એમ કહે છે કે કોને વાળ બનાવવા માટે સૌથી વધારે વાયરની જરૂર પડશે? તો કોને કોને પડશે? તો અહીંયા બે મિત્રો છે ને, કોને પડશે? તો કે ઇમરાન અને જે ચૂંકી છે એને શું? તો કે વધારે વાયરની જરૂર છે પડશે. ત્રણેય ભેગા મળીને કુલ વાયરની જરૂર કેટલી, કેટલા વાયરની જરૂર પડશે? તો ત્રણેયનો સરવાળો કરશું, આને 26 મીટર, આને 24 મીટર અને આને પણ 26 મીટર, બરાબર. તો 26 24 ને 26, તો અહીંયા આપણે સરવાળો કરીએ 26 24 ને 26, તો 6 ને 4 10 ને 16 નો છોકરો વધી પડે 1 2 4 6 ને 7, તો કેટલા? તો કે 76 મીટર વાયર છે એની શું? તો કે જરૂર છે એ પડશે. હવે એમ કહે છે કે કોષ્ટક જોવાનું છે અને એમ કહે છે કે વસ્તુનું ક્ષેત્રફળ હોય તો તમે કયો સ્તંભ પસાર કરી એની અંદર રાઈટ ની નિશાની કરવાની. તો એમ કહે છે હાથ રૂમાલ છે તો એમાં જો ચોરસ સેન્ટીમીટર આવ્યું, પછી સાડી છે તો એ મીટર ની અંદર લાંબી હોય, બરાબર. તો શું આવશે? તો કે ચોરસ મીટરમાં રાઈટ. પછી પાનાનું પુસ્તક હોય તો પુસ્તક છે શું? તો કે સેન્ટીમીટરમાં માપી શકીએ, તો ચોરસ સેન્ટીમીટર. પછી શાળાની જમીન છે તો એને શું? તો કે ચોરસ મીટરમાં. પછી શહેરોની કુલ જમીન, તો આગળ છે શહેર જો એક શહેરથી બીજા શહેરની જમીન માપવી હોય તો શું? તો કે એને ચોરસ કિલોમીટરમાં માપાય. પછી વર્ગખંડનો દરવાજો છે તો ચોરસ મીટરમાં માપી શકાય. ખુરશીની બેઠક છે તો ચોરસ સેન્ટીમીટરમાં માપી શકાય. બ્લેકબોર્ડ છે તો ચોરસ મીટરમાં. પછી ભારતીય ધ્વજ છે તો ચોરસ મીટરમાં. અને એવી જમીન કે જેના પર નદી વહેતી હોય, તો નદી છે તો ક્યાં? તો કિલોમીટરના અંતરે વહેતી હોય તો ચોરસ કિલોમીટરની અંદર છે માપી શકાય, બરાબર. તો અહીંયા કે છે ચોરસ સેન્ટીમીટર, ચોરસ મીટર કે ચોરસ કિલોમીટર અમુક વસ્તુ આપી છે અને કઈ રીતે આપણે માપી શકીએ એ જોવાનું હતું. હવે એમ કે છે કે 9 ચોરસ સેન્ટીમીટરનો એક ચોરસ બનાવો, તેના પર એ લખો ને પહેલા ચોરસની બાજુના માપ
Tomar agua.